विद्यार्थी मित्रों, अपने सौथी पहला शब्द समझूती जोईए। लेसन गृह कार्य, चलने एटले चालने, छेकछाक ज्यां त्यां लीटा के चेकाचेक करवी, बटकणी एटले सहेलाईथी तूटी जाय तेवी, ब्लेड एटले लोखंडनी धारदार पतरी, भक्कमदार एटले भपकादार सारी जातनी धारदार, तिरछी एटले त्रासी, रिफिल बॉलपेनमां मूकवानी शाहीवाळी पातळी नळी, दवात एटले खड़ियो शाही भरवानुं साधन, बॉलपेन रिफिलथी चालती लखवा माटेनी पेन, मार्क्स कपाई जाय गुण ओछा मळे छे, चाटलो दड़पण के अरीसो, अधमुआ एटले शक्ति वगरना, सुलेखन स्वच्छ सुंदर लखाण, वर्तुळ एटले गोल कुंडाळो। हाल का
થતી રહે. હવે પછીનો પ્રશ્ન આવો છે રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ તમારા સભ્યમાં બે છે, પણ આપણે આગળ ત્રણ રૂઢિપ્રયોગ જોયા છે. આપણે તેના વાક્યો હું અહીં લખી લઉં છું. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં રૂઢિપ્રયોગના વાક્ય આપેલા છે. રૂઢિપ્રયોગ અને તેના અર્થ તમારે ટેક્સ્ટબુકમાં આપેલા છે, જે તમે તમારી સ્ક્રીન પર આપેલા છે. તો સૌથી પહેલાં તમારે રૂઢિપ્રયોગ અને તેનો અર્થ લખવાનો છે, અને ત્યાર પછી આપણે પહેલેથી જે શબ્દ આપ્યા છે તેનું સેન્ટેન્સ લખવાનું છે. બીજી એક વાત કે હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ રૂઢિપ્રયોગ, જ્યારે એક્ઝામમાં તમે રૂઢિપ્રયોગ લખો છો અને ત્યારે જે વાક્ય બનાવો છો, ત્યારે વાક્ય બનાવતા પહેલાં તમારે ધ્યાન રાખવાનું છે કે જે રૂઢિપ્રયોગ આપવામાં આવ્યો છે તે શબ્દનો ઉપયોગ કરવાનો છે. પણ કેટલાક વિદ્યાર્થી મિત્રો શું કરે છે, તેનો જે અર્થ લખેલો હોય છે તે અર્થવાળું વાક્ય બનાવતા હોય છે, જેને લીધે તમારું વાક્ય સાચું હોવા છતાં પણ તમને માર્ક્સ મળતા નથી. કારણ કે આપણો કાયદા હોય છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય લખો. આપણે રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે, પણ એ રૂઢિપ્રયોગ છે તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું હોય છે. અને આથી જ દરેક રૂઢિપ્રયોગની નીચે અંડરલાઈન કરેલી છે, એટલે આ વાત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો જોઈએ આપણે સૌથી પહેલો આપણો રૂઢિપ્રયોગ છે ઓરનો ચોળ થવો, એટલે કંઈકને બદલે કંઈક થવું. એમાં પહેલું વાક્ય છે, ખરાબ અક્ષરને લીધે ઘણી વાર ઓરનો ચોળ વેગરાઈ જાય છે. તમારે આ વાક્યની સિવાય બીજું કોઈ વાક્ય જેનો અર્થ બદલાવ ના જોઈએ જો તમે લખવા માંગતા હોય તો લખી શકો છો. પછીનું છે એકલ્યા બગડ્યાની જેમ, અને તેનો અર્થ છે શીખાવની જેમ, એટલે કે કોઈ નવું શીખતા હોય તેની જેમ. તેનું વાક્ય છે, મારા અક્ષર સુધારવા માટે એકલ્યા બગડ્યાની જેમ લખવા પણ તૈયાર છું. અને ત્રીજું રૂઢિપ્રયોગ વાક્ય છે વાતોના વડા ટકા, એટલે કે નકામી વાતો કરવી. અને તેનું વાક્ય છે, ઘણા દિવસો પછી અમે બધા મિત્રો ભેગા થયા, આખી વાતોના વડા જ કર્યા. વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે જોઈએ સ્વાધ્યાયના જે નવ ક્વેશ્ચન આન્સર છે તે, અને એક સૂક્તિ આપેલી છે, ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. આ બંને વસ્તુ તમારે નોટબુકમાં લખવાની રહેશે. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક. નીચેના પ્રશ્નનો ઉત્તર આપો, જેમાં પહેલો પ્રશ્ન છે, બધા બાળકો મેહુલની નોટ કેમ જોતા હતા? તેનો જવાબ છે, મેહુલના અક્ષર સારા હતા અને તે લખતી વખતે છેકછાક નહોતો કરતો, એટલા માટે બધા બાળકો મેહુલની નોટ જોતા હતા. વિદ્યાર્થી મિત્રો, આ આન્સર લખતા પહેલાં આપણે લોંગ ક્વેશ્ચન આન્સરમાં ઇન્ટ્રોડક્શન લખવાનું રહેશે. પ્રશ્ન નંબર બે છે, સોનલના અક્ષર સારા આવે છે તેનું કયું કારણ રાધા આપે છે? જવાબ, સોનલના અક્ષર સારા આવે છે તેનું કારણ આપતા રાધા કહે છે કે સોનલ અણીવાળી પેન્સિલથી લખે છે, એટલે એના અક્ષર સારા આવે છે. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર થ્રી, ગાંધીજીએ અક્ષરો વિશે શું કહ્યું છે? તો જવાબ આવશે, ગાંધીજીએ અક્ષરો વિશે કહ્યું છે કે ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. પ્રશ્ન નંબર ચાર, કલમથી કેવી રીતે લખાય છે? તો જવાબ છે, કલમને દવાત એટલે કે શાહીના ખડિયામાં બોળીને લખાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આન્સર ખૂબ ટૂંકો છે, તમે વધારે સેન્ટેન્સ એડ કરી શકો, જેમ કે કલમ એ બોરું કે એવા લાકડાને અણીદાર કરીને પછી તેને શાહીમાં બોળીને લખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર પાંચ, ધવલે કલમના બદલે બોલ પેનથી લખવાના કયા કયા ફાયદા બતાવ્યા? જોઈએ આપણે તેનો જવાબ. ધવલે કલમના બદલે બોલ પેનથી લખવાના આ ફાયદા બતાવ્યા, પેન્સિલની માફક અણી છોલવાની ચિંતા નહીં. બીજો ફાયદો છે, ઇન્ડી પેનની માફક શાહી ભરવાની કડાકૂટ નહીં, હાથ ગંદા થવાનો ડર નહીં, અને રિફિલ ખલાસ થાય એટલે બદલે નાખવાની. ધવલનું માનવું હતું કે બોલપેનથી લખવાથી કયા કયા ફાયદા થાય છે, એક તો રિફિલ નહીં બદલવાની, હાથ ગંદા ના થાય, અણી તેની છોલવાની નહીં, અને શાહી ભરવાની પણ કોઈ માથાકૂટ નહીં. ચાર ફાયદા તેણે બતાવ્યા છે, અને તમને યાદ રહી જાય તેવા ફાયદા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર સિક્સ,
ખરાબ અક્ષરોને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ કયા કયા ઉદાહરણ આપ્યા છે? જવાબ આપણે જોઈએ, ખરાબ અક્ષરોને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ નીચેના ઉદાહરણો આપ્યા છે. પહેલું ઉદાહરણ છે, એક વખત રાધાની મમ્મી બહાર ગામ ગઈ ત્યારે રાધાની ફોઈએ તેની મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. ત્યારે ખરાબ અક્ષરને કારણે બધાને એવું વંચાયું, ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. આથી રાધાની બહેન દરરોજ ચાટલા એટલે કે અરીસા સાફ કર્યા કરતી અને પોતાના ટૂંકા વાળનો ચોટલો વાળવાની કોશિશ કર્યા કરતી. બીજું ઉદાહરણ છે, એક માણસે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો. ખરાબ અક્ષરને કારણે ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. આને લીધે બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુવા થઈ ગયા. ત્યાર પછી છે, નીચેની ગદ્ય સૂક્તિનો વિચાર વિસ્તાર કરો. ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. જે વાક્ય કોણે આપેલું છે આપણને? ગાંધીજીએ. અને તેનો અર્થ શું છે તે આપણે જોઈ લઈએ. સૌથી પહેલું વાક્ય આવશે કે આ ગદ્ય સૂક્તિ ગદ્ય નંબર 14 સારા અક્ષરમાંથી લેવામાં આવી છે. અને ત્યાર પછી જવાબ લખવાનો છે, કેળવણી શબ્દ કેળવવું પરથી બન્યો છે. કેળવવું એટલે કુટેવો સુધારવાની, સુટેવો પાડવાની. કેળવણી એ એક પ્રકારની તાલીમ છે. ભાષામાં વાચન, મુખપાઠ અને શ્રુત લેખન આવે છે. આ ત્રણેય બાબત સારી રીતે શીખી લીધા પછી વિદ્યાર્થીએ સુલેખન પર ધ્યાન આપવું જોઈએ. સુલેખનની નોંધપોથીમાં અક્ષરો સારી રીતે ગૂંટવાથી તથા ચિત્રકળા શીખવાથી અક્ષરો મરોડદાર અને મોટીના દાણા જેવા આવે છે. સારા અક્ષર પણ કેળવણીનો જ એક ભાગ છે. ખરાબ અક્ષરને કારણે ઘણા ગોટાળા સર્જાય છે. એટલા માટે જ ગાંધીજીએ કહેલું કે ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. તેવી જ એક બીજી સૂક્તિ છે જે આપણે જોઈએ. આ એકમમાં સુંદર અક્ષરોની વાત કરી છે, તો નીચેના સુવાક્યને સમજીએ. કયું વાક્ય છે એ? સુંદર અક્ષરો હાથનું ગરીણું છે. તેની સમજૂતી જોઈએ આપણે. અક્ષર એ વ્યક્તિના જીવનનું, તેના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. અક્ષરો જોઈને આપણે તે વ્યક્તિ કેવી હશે તેનું અનુમાન કરી શકીએ છીએ. સુંદર અક્ષરોવાળી વ્યક્તિ પ્રત્યે આપણને આદર અને પ્રેમ પેદા થાય છે. સુંદર અક્ષરે લખાણ કરવું એ વ્યવસ્થિત મહાવરો માંગી લે છે. મહાવરો માંગી લે એટલે કે પ્રેક્ટિસની જરૂર હોય છે. ગાંધીજી કહેતા, ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. વાત તદ્દન સાચી છે. માણસ ગમે તેટલું વિદ્વાન હોય પણ જો તેના અક્ષર સુંદર અને સુરેખ ન હોય તો તે સામી પ્રભાવિત કરી શકે નહીં. સુંદર અક્ષરે લખવા માટે આપણે વિદ્યાર્થી અવસ્થામાં જ વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. આપણું લખાણ સુંદર, મરોડદાર અને સુવાચ્ય અક્ષરોવાળું હોવું જોઈએ. મોતીના દાણા જેવા અક્ષરે લખેલું લખાણ વાંચવું કોને ન ગમે? બે શબ્દો વચ્ચે કે એક અક્ષર જેટલું અંતર રાખવું જોઈએ. આપણા અક્ષરો સુંદર હશે તો વાંચનારને તે ચોક્કસ ગમશે. સુંદર અક્ષરો તો સૌને ગમે. જેના અક્ષર સારા ન હોય તેને પણ સારા અક્ષર તો ગમે જ છે. જેમ ઘરેણાથી દેહ શોભે છે તેમ સુંદર અક્ષરોથી આપણું વ્યક્તિત્વ શોભે છે. માટે સુંદર અક્ષરો એ હાથનું ઘરેણું કહેવાય છે. ધન્યવાદ.